ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. લશ્કરે તૈયબાના સંસ્થાપક અને 2008 મુંબઈ હુમલાના યોજના બનાવનાર હાફિઝ સઈદને 10 મહિના નજરબંધ રાખ્યા બાદ શુક્રવારે મુક્ત કરવામાં આવ્યો. તેને જમ્મુ અને કાશ્મીરની આઝાદી માટે જિહાદ યથાવત રાખવાની વાત વર્ણવી છે. જો કે યુએસએ પાકિસ્તાનને તેની ફરીથી ધરપકડ કરવાનો આગ્રહ કર્યો છે, જેના પર યુએસએ 10 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું છે. શુક્રવારે જયપુરના નાહરગઢ કિલ્લામાં એક મૃતદેહ મળી આવ્યો, જેની પાસે એક પથ્થર પર પદ્માવતીના નામે એક સંદેશ લખેલો મળી આવ્યો. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે એક અપીલ રદ કરી છે, જેમાં આ ફિલ્મની સમીક્ષા એક એક્સપર્ટ કમિટી પાસે કરાવવાની અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ પ્રકારની અયોગ્ય અને ખોટી અપીલ ફિલ્મનો વિરોધ કરતા લોકોને પ્રોત્સાહન આપે છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ગુજરાત ચૂંટણી પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની વાત ઉઠાવી છે. તેમણે કહ્યું કે આ એ વિવાદાસ્પદ સ્થાને બનાવવામાં આવશે જ્યાં બીજું કંઈ બનાવવામાં આવશે નહીં. રાષ્ટ્રીય રક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે સાયબરના જોખમથી બચવા માટે અને આતંકવાદીઓ સહિત સાયબર ક્રિમિનલ્સનો સામનો કરવા માટે વિશ્વભરની તમામ સુરક્ષા એજન્સીસને પરસ્પર સહયોગની સાથે કામ કરવાનું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાનના સાયબર પડકાર ખૂબ જ અનોખો છે, કેમ કે આતંકી સંગઠન ઇન્ટરનેટનો ઉપયોગ પહેલેથી પણ સારી રીતે કરી રહ્યા છે. સંસદીય મામલાના પ્રધાન અનંતકુમારે કહ્યું કે સંસદનું શીતકાલીન સત્ર થોડા વિલંબથી 15 ડિસેમ્બરથી શરૂ થશે અને 5 જાન્યુઆરી સુધી ચાલશે. તેમણે તમામ રાજકીય પાર્ટીઓને આગ્રહ કર્યો છે કે જરૂરી ખરડાઓ પર ઉપયોગી અને રચનાત્મક ચર્ચા કરવામાં આવે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને નીતિન ગડકરી પર નિશાન તાકવામાં આવ્યું છે. તેમણે તેના પર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો આરોપ મૂક્યો છે, કેમ કે કોંગ્રેસનું કહેવું છે કે ગડકરીના નિજી સચિવ વૈભવ ડાંગેની કંપની ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીમાં નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીનો ભાગ છે. શુક્રવારે 12 કલાકની અંદર 4 અલગ ટ્રેન દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા અને ઓછામાં ઓછા 12 ઘાયલ થઈ ગયા. તેનાથી 3 ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી અને 1 ઓડિશામાં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાઈખલા મહિલા જેલની અંદર ઇન્દ્રાણી મુખર્જીની પૂછપરછ કરી. મુખર્જી વિરુદ્ધ ચાલી રહેલી એક મની લોન્ડરિંગ મામલામાં આ પૂછપરછ કરવામાં આવી હતી. ભારતે શુક્રવારે નાગપુરમાં રમવામાં આવેલ બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસે શ્રીલંકાને તેમની પહેલી પારીમાં જ 205 રનો પર માત આપી અને મેચ ખતમ થવા સુધીમાં તેમનો સ્કોર 11-1 રહ્યો. સ્પિનર જોડી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ઘાતક બોલિંગ કરતા 7 વિકેટ લીધી, જેનાથી શ્રીલંકા આટલા ઓછા સ્કોરમાં જ સમેટાઈ ગઈ. કેરળ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે એક સિંગલ જજના આદેશ પર રોક લગાવવાથી નકાર આપ્યો છે, જેનાથી કેન્દ્રને મોટો આંચકો લાગ્યો છે. આ આદેશમાં મલયાલમ ફિલ્મ એસ દુર્ગાને એક સર્ટિફાઈડ કોપીની સાથે ગોવામાં ચાલી રહેલા 48મા ઇફીમાં સ્ક્રીનિંગની પરવાનગી આપી છે. ફિલ્મના કલાકારોએ જ્યુરીને નિવેદન કર્યું હતું કે તેઓ જલ્દી ઔપચારિકતાને પૂર્ણ કરી દે. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે, પાછા મળીશું.